સીઝન કોઈ પણ હોય રાજ્યનો ખેડૂત હંમેશા આપણને વ્યથા ઠાલવતો જ જોવા મળશે। વાત કરવી છે પાટણની, કારણ કે પાટણનો ખેડૂત હાડથી જવતી ઠંડીમાં રાત ઉજાગરા કરવા માટે મજબૂર બન્યો છે। સરકાર ખેડૂતોને વાયદાઓ તો કરે છે, પાયલોટ પ્રોજેક્ટ પાટણને ગણાવવામાં આવ્યો છે, પરંતુ એ જ પાટણની અંદર ખેડૂતો હેરાન પરેશાન થવા માટે મજબૂર બન્યા છે, અને એટલે જ સરકાર પોતાના વાયદાઓ ભૂલી ગઈ છે। ખેડૂતોની મુશ્કેલી જોવા છતાં પણ આંખ આડા કાન સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે। એવામાં પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે સરકારના કાન આંબળવાનું કામ કર્યું છે। મુખ્યમંત્રીને કિરીટ પટેલે પત્ર લખ્યો છે, શું માંગ કરી છે જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું છું સેજલ અને આપ જોઈ રહ્યા છો ગુજરાત તક। प्रधानमंत्री नरेंद्र मोदी किसान सूर्योदय योजना की शुरुआत करी तो पाटण जिला ने पायलट प्रोजेक्ट तरीके लीधो। खेडूतो ने दिवसे वीजळी आपवानी वात करी, परंतु मुख्यमंत्री भूपेन्द्र पटेल ने सरकार कदाच आ भूली गई छे वायदो। पाटणना मोटा भागना खेडूतो ने दिवसे वीजळी मळवाने बदले रात्रे वीजळी मळी रही छे अने खेडूतो ने मोटा पाये नुकसान थई रह्यु छे। रात्रे 8 वाग्याथी 4 वाग्या सुधी अने 12 वाग्याथी सवारे 8 वाग्या सुधी आ समयमां वीजळी आपवामां आवी रही छे। અત્યારે શિયાળાની હાડ થીજવતી ઠંડી છે, ખેડૂતો રાત્રે ખેતી નથી કરી શકતા। ઘણી જગ્યાઓ પર વિધવા બહેનો હોય છે જે રાત્રે ખેતરમાં નથી જઈ શકતી। પાણીનો બગાડ થાય, ખેડૂતોને મોટા ભારે નુકસાન થાય, જાનવરોનો ભારે ત્રાસ હોય, અને આ બધાની વચ્ચે મહત્વનું એ છે કે સરકાર જે વચનો જનતાને આપે છે એ વચનો પૂરા કેમ નથી કરી શકતી, અને એટલે જ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને ખેડૂતોને દિવસે વીજળી આપવા માટેની માંગ કરી છે। આપને જણાવી દઈએ કે કિરીટ પટેલે અગાઉ પણ મૌખિક રજૂઆતો કરી હતી અંદાજે 1 મહિના પહેલા, પરંતુ સરકાર કંઈ જ ધ્યાનમાં ન લેતી હોવાનું આજે સાબિત થઈ ગયું છે। મેં મુખ્યમંત્રીને પત્ર લખી જાણ કરી છે કે છેલ્લા ઘણા સમયથી પાટણ જિલ્લાની અંદર અને ઘણી બધી જગ્યાએ ખેડૂતોને રાતે વીજળી આપવામાં આવે છે। જ્યારે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ યોજનાની શરૂઆત કરી, કિસાન સૂર્યોદય યોજના, સૂર્યોદય યોજના, તો એમાં પાટણ જિલ્લાને પાયલોટ પ્રોજેક્ટ તરીકે લીધો હતો અને પાટણ જિલ્લાના ખેડૂતોને દિવસે વીજળી આપવાની વાત કરી હતી। પરંતુ આજે પાટણ જિલ્લાના મોટાભાગના ખેડૂતોને દિવસે વીજળીના બદલે રાતે 8 થી 4 વાગ્યા સુધી અને 12 થી સવારે 8 વાગ્યા સુધીની વીજળી આપવામાં આવે છે। અત્યારે શિયાળાની ઠંડી છે, ખેડૂતો રાતે ખેતી કરી શકતા નથી। ઘણી જગ્યાએ જે વિધવા બહેનો છે એ રાતે ખેતરમાં જઈ શકતી નથી, પાણીનો બગાડ થાય છે। જ્યારે સરકારે કિસાન સૂર્યોદય યોજનાની જાહેરાત કરી હોય ત્યારે ચૂંટણીઓ પતી એટલે દિવસે વીજળી આપવાના બદલે ખેડૂતોને રાતે વીજળી આપવામાં આવે છે, ના લીધે ખેડૂતોને ભારે નુકસાન થાય છે। રાતે જાનવરોનો ત્રાસ હોય છે, ઠંડી હોય છે, પાણીનો બગાડ થાય છે। એક તો પાણી ઓછું હોય અને પાણીનો બગાડ થાય છે, એટલે સરકારે જે વચનો આપ્યા હતા એ પૂર્ણ કરે અને ખેડૂતોને દિવસે વીજળી આપે એના માટે મેં રજૂઆત કરી। પાટણથી વિપિન પ્રજાપતિનો અહેવાલ, ગુજરાત તક। આપને મારો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ન ભૂલશો। આ સાથે જ ગુજરાત અને દેશ દુનિયાની તમામ મહત્વની ખબરો જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે।